Hello friends, how are you? Myself Ashokas. Welcome to my YouTube channel. વિદ્યાર મિત્રો આપણે અભ્યાસ કરેલા પ્રકરણ નંબર 5 વાર્ષિક હિસાબો જેને આપણે કહીએ છીએ ધંધાકીય એકમના નાણાકીય પત્રકો. તો ચાલો વિદ્યાર મિત્રો આજે આ વિડિયોમાં આપણે શું અભ્યાસ કરવાનો તે સમજી લઈએ. આ વિડિયોમાં વિદ્યાર મિત્રો ખાસ સમજવાના છે કે જ્યારે તમને એક્ઝામ્પલમાં જે આપે છે કાચનું સરવૈયું એમાં ઉધાર બાકી કઈ વસ્તુની હોય છે અને કઈ વસ્તુની જમા બાકી હોય છે. આ ઉપરાંત જે દાખલો ગણતી વખતે કઈ રીતે એમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ધ્યાન રાખવાનું છે અને કેટલાક હવાલાની શોર્ટકટ ટિપ્સ પણ આપવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તમારી સાથે શેર કરો. આ વિડીયો અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે દેખાતું લાલ કલરનું બટન તમે એકવાર ક્લિક કરી દો, જેથી કરીને તમે અમારી સાથે જોડાઈ શકો અને ફ્રીમાં એકાઉન્ટ વિશેના તમામ ચેપ્ટરના વિડીયો ફ્રીમાં મેળવી શકો. તો ચાલો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ કરીએ આપણે કાચા સરવૈયાની અગત્યની બાબતો. વિદ્યાર્થી મિત્રો તમને જયારે એક્ઝામ્પલમાં આપવામાં આવે છે કાચું સરવૈયું ત્યારે કઈ કઈ વિગતની ઉધાર બાકી હોય છે અને કઈ વસ્તુની જમા બાકી હોય છે એની સંપૂર્ણ ચર્ચા કરવાના છે. એમાંની પહેલી વિગત વિદ્યાર્થી મિત્રો તમને આપશે મૂડી અને ઉપાડ. તો તમને જયારે એક્ઝામ્પલમાં મૂડી અને ઉપાડ આપે ત્યારે ઉધાર પર જે રકમ લખેલી છે આપણે ઉપાડ સમજશું અને જમા પર જે રકમ લખેલી છે આપણે મૂડી સમજશું. પછી ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો માલના ખાતા. તમને એક્ઝામમાં આવું પણ આપે માલના ખાતા એટલે તમારે સમજી લેવાનું ખરીદ અને વેચાણ. જે કેટલીક વાર એક્ઝામ્પલમાં માત્ર માલના ખાતા એવો જ શબ્દ આપે છે પરંતુ તમારે સમજી લેવાનું માલના ખાતા બે જ હોય, એક ખરીદી હોય અને એક વેચાણ હોય. આપણે જાણીએ છીએ તે રીતે ઉધાર બાકી હંમેશા જે ખરીદીની હોય છે અને વેચાણ હંમેશા જમા પર હોય છે. જમા પર જે રકમ આપ્યા આપણે વેચાણ કહીશું. પછી નેક્સ્ટ આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો માલ પરતના ખાતા. બે જ રીતના માલ પરત હોય, એક છે વેચાણ પરત અને એક છે બીજું છે ખરીદ પરત. એટલે ઉધાર પર આપ્યું છે અને વિદ્યાર્થી મિત્રો આપણે કહીશું વેચાણ પરત. સિમ્પલ છે, જો વેચાણ જમા તો વેચાણ પરત ઉધાર, એટલે જો ખરીદીની ઉધાર બાકી હોય તો જે ખરીદ પરતની કઈ બાકી હોય જમા બાકી હોય. એટલે માલ પરતમાં ઉધાર પર વેચાણ પરત અને જમા પર જે ખરીદ પરત આવશે. પછી ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો મોટા પગના દાખલામાં આવવાનું છે દેવાદાર કે લેણદાર. આવો શબ્દ આપે અથવા એવો શબ્દ આપે દેવું કે લેણું અથવા આવો શબ્દ આપે ગ્રાહક કે વેપારી. મોટા ભાગના શબ્દો જે કોમન છે સમાનાર્થી છે. દેવાદાર લેણું કે ગ્રાહક એ ઉધાર બાકી હોય છે એની અને લેણદાર દેવું અને વેપારીની કઈ બાકી હોય છે જમા બાકી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો મોટે ભાગે તમને એવું જ આપે છે કે દેવાદાર અને લેણદાર, દેવાદાર ઉધાર અને લેણદાર જમા. પછી તમને આપે છે વિદ્યાર્થી મિત્રો હુંડી. હોય તો હુંડી બે જ હોય છે, એક છે લેણી હુંડી અને બીજું છે દેવી હુંડી. ઉધાર પર હોય ને આપણે કહીશું લેણી હુંડી અને જમા પર હોય ને આપણે કહીશું દેવી હુંડી. હુંડીઓ પછી છે વિદ્યાર્થી મિત્રો વટાવ. તો વટાવ બે પ્રકારના હોય છે, તમે વટાવ આપો છો અને કદાચ તમે વટાવ લો છો. આપેલ વટાવ હોય તો ઉધાર પર હોય અને જે મળેલ વટાવ હોય તે જમા પર હોય. પછી જોઈએ નેક્સ્ટ રોકડ અને બેંક. રોકડ અને બેંક એટલે રોકડ શિલ્લક ઉધાર પર હોય અને બીજું છે બેંક ઓવરડ્રાફ્ટ. આપણું દેવું છે એટલે આપણે એને કરીશું જમા પર, એટલે કે જમા બાકી હોય બેંક ઓવરડ્રાફ્ટ. રોકડ અને બેંકની જોઈએ હવે વિગત છે. પછી બેંક લોન અને લોન પર વ્યાજ. વિદ્યાર્થી મિત્રો તમે બેંકમાંથી લોન લો અને તમારે લોન પર વ્યાજ ચૂકવવું પડે છે. તો વ્યાજ ચૂકવે એટલે માટે ખર્ચ છે, એટલે ખર્ચ એટલે ઉધાર પર, એટલે ઉધાર પર લોન પર વ્યાજ આપણો ખર્ચ એટલે ઉધાર પર આવશે. અને બેંકની લોન આપણું દેવું છે એટલે દેવાની હંમેશા જમા બાકી હોય આપણે લખીશું જમા પર. પછી આપણે લખ્યું છે નેક્સ્ટ ખર્ચ અને ચૂકવવાનો બાકી ખર્ચ. ખર્ચની જગ્યાએ તમને વિદ્યાર્થી મિત્રો પગાર અને ચૂકવવાનો બાકી પગાર, ભાડું અને ચૂકવવાનો બાકી ભાડું આવો શબ્દ આપવામાં આવશે. મેં બધા માટે જે કોમન શબ્દ ઉપયોગ કરી દીધો છે ખર્ચ. તો અહીંયા કોઈ પણ ખર્ચ હોય એની ઉધાર બાકી હોય અને ચૂકવવાનો બાકી ખર્ચની કઈ બાકી હશે જમા બાકી હશે. પછી ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો આવક અને અગાઉથી મળેલી આવક. જો અગાઉથી મળેલી આવક આપણું લેણું છે એટલે ઉધાર પર જે રકમ આપી અને અગાઉથી મળેલી આવક કહીશું અને જમા પર જે રકમ આપી એને માત્ર આવક શબ્દ તરીકે ઓળખશું. પછી નેક્સ્ટ છે રોકાણ અને રોકાણ પર વ્યાજ. તમે કોઈ પણ જગ્યાએ રોકાણ કરો એ તમારી મિલકત કહેવાય. કોઈ પણ મિલકત હોય એકાઉન્ટમાં હંમેશા ઉધાર બાકી હોય એટલે ઉધાર પર જે રકમ લખીને આપણે રોકાણ કહીશું અને રોકાણ આપણે કરીએ એટલે આપણને વ્યાજ મળવાનું છે. એટલે આપણી આવક થાય એટલે આવકની હંમેશા જમા બાકી હોય એટલે રોકાણ પર વ્યાજની આપણે કઈ બાકી લખશું જમા બાકી. રોકાણ પર વ્યાજ પૂરું થઈ પછી છે જે કાલકાત અને કાલકાતાના મત. વિદ્યાર્થી મિત્રો આ વિગત મોટા ભાગના એક્ઝામ્પલમાં આવવાની છે, બરાબર સમજી લેજો. કાલકાત આપણા માટે નુકસાન છે એટલે નુકસાન એટલે ઉધાર પર હોય એટલે ઉધાર પર જે રકમ લખી એને આપણે કહીશું કાલકાત અને જમા પર રકમ લખી હોય તેને આપણે કહીશું કાલકાત અનામત. વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ બીજી વિગતો પણ આપવામાં આવી છે એ છે પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડ નો ફાળો. આ વિગત જે તમારા માટે ખૂબ નવી છે બરાબર સમજી લેજો. ઉધાર પર હંમેશા આવશે પ્રોવિડન્ટ ફંડ માં ફાળો. એટલે ફાળો એ ધંધા માટે એક પ્રકારનો ખર્ચ છે એટલે આપણા ધંધા માટે ખર્ચ હોવાથી આપણે ઉધાર પર પ્રોવિડન્ટ ફંડ ના ફાળાની રકમ લખીએ છીએ
અને જમા પર જે રકમ દેખાય ને આપણે લક્ષ્ય પ્રોવિડન્ટ ફંડ તરીકે લખીશું. ત્યારબાદ એવો જ એક શબ્દ છે પ્રોવિડન્ટ ફંડના રોકાણ અને તેનું વ્યાજ. વિદ્યાર્થી મિત્રો રોકાણ શબ્દ આવે એટલે મિલકત, મિલકત હંમેશા ઉધાર બાકી હોય છે એટલે ઉધાર પર આવે છે પ્રોવિડન્ટ ફંડના રોકાણો અને તેનું વ્યાજ હોય છે આપણી આવક છે એટલે પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ આપણે લખીશું જમા પર. એ એમ્પ્લોય માટે આવક કહી શકાય પણ આપણા બિઝનેસ માટે દેવું કહી શકાય એટલે આપણે લખ્યું છે જમા પર. પછી ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો વટાવ અનામત. તો બે પ્રકારના વટાવ અનામત હોય, દેવાદાર વટાવ અનામત અને લેણદાર વટાવ અનામત. બંનેના સ્ટ્રક્ચર આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છે, સંપૂર્ણ સમજૂતી મેળવી લીધી છે. તો એની કઈ બાકી હોય તે જોઈ લઈએ. ઉધાર પર હોય ને આપણે કહીએ છીએ લેણદાર વટાવ અનામત અને જમા પર હોય છે આપણે કહીએ છીએ દેવાદાર વટાવ અનામત. પછી તમને આપવામાં આવ્યું છે મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ. મોટે ભાગે વિદ્યાર્થી મિત્રો તમને હવાલામાં જ આવી ગયા તો આપવામાં આવશે, છતાં પણ કોઈ વાર જો કાચા સરવૈયામાં ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે તો ખાસ યાદ રાખજો. ઉધાર પર જે રકમ આપવામાં આવી છે આપણે કહીશું મૂડી પર વ્યાજ અને જમા પર જે રકમ આપવામાં આવી છે આપણે કહીશું ઉપાડ પર વ્યાજ. હવે વિદ્યાર્થી મિત્રો તમે આજે કાચા સરવૈયામાં બધી વિગત તો આપવામાં આવી હશે પણ કઈ વિગત ક્યાં લખી, વેપાર ખાતામાં લખી, નફા નુકસાન ખાતામાં લખી, પાકશ્રેમાં લખી, અને આપણે સંપૂર્ણ સમજૂતી અગાઉના બધા વિડીયોમાં અને ઉપરાંત એમાં કઈક અંશે ઉદાહરણ સાથે પ્રેક્ટિકલ સમજૂતી પણ મેળવી છે. છતાં પણ આની શોર્ટકટ ટિપ્સ આપી દો. જો તમને કોઈ પણ રકમ ઉધાર પર દેખાતી હોય કાચાશ્રેમાં ઉધાર પર તો ક્યાં આવશે સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો ખાસ તમારી નોટબુકમાં પણ નોંધ કરી લેજો. વેપાર ખાતાની ઉધાર પર આવશે અથવા નફા નુકસાન ખાતાની ઉધાર પર આવશે અથવા પાકા સમયમાં મિલકત લેણ, આ ત્રણ માંથી એક જ જગ્યાએ આવે છે ઉધાર પર જેટલી વિગતો લખેલી છે તે. અને આપણે જોઈએ જો કાચા સરવૈયાની જમા બાજુ પર વિગત આપણે અગાઉની સ્લાઇડમાં જોઈએ, આ સ્લાઇડમાં જોઈએ, તમામે તમામ જમા બાજુ પર વિગત હોય તે ક્યાં લખે આની એકદમ અપોઝિટ. તો આપણે જોઈએ તો વેપાર ખાતાની જમા પર, નફા નુકસાન ખાતાની જમા પર અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર આ વિગતો દર્શાવવામાં આવે છે. જ્યારે પણ એક્ઝામ્પલ કરીશું ત્યારે તમને વધારે સમજ પડશે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ કાચા સરવૈયામાં એટલા માટે સમજૂતી આપી કારણ કે એક્ઝામ્પલની શરૂઆત જ તમને જે કાચા સરવૈયાથી થશે એટલે કાચા સરવૈયામાં કઈ વસ્તુની કઈ બાકી હોય છે એ તમને ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે જેથી કરીને તમને માટે એક્ઝામ્પલ ઇઝી બને. વિદ્યાર્થી મિત્રો આપણે સમજી લઈએ કે વાર્ષિક હિસાબનો દાખલો ગણતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની ખૂબ અગત્યની બાબતો છે, કયા સ્ટેપમાં દાખલો ગણવાનો છે અને કયા કયા ક્રમમાં અને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની, કેટલીક શોર્ટકટ ટિપ્સ પણ આપવાનો છે. એમાં જોઈએ નંબર એક. તો વિદ્યાર્થી મિત્રો પહેલું જે કામ છે આપણું કે સૌ પ્રથમ જરૂરી ખાતા તૈયાર કરવાના હોય છે. ખાસ એક બનાવવાનું છે વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું અને પત્રક સ્વરૂપે આપણે તૈયાર કરવાનું છે પાકું સરવૈયું. એટલે આ એક બાબત ધ્યાનમાં રાખવાની. પહેલા આ જે ત્રણ બાબતો આપણે તૈયાર કરી નાખશું, આ ત્રણ બાબતો ડીપમાં આપણે અગાઉના વિડીયોમાં સમજૂતી આપી છે, કઈ જેના નમૂના યાદ રાખી શોર્ટકટ ટિપ્સ પણ આપેલી છે. એટલે આના અગાઉના બધા પાઠ એક થી ચાર પાઠ તમે જોઈ લેશો તમને સરળતાથી સમજ પડશે. ત્યારબાદ છે નંબર બે. તમે જેવો એક્ઝામ્પલ જોયું ત્યારે સમગ્ર દાખલો વાંચીને હવાલા નંબર ટિક કરવાના છે. તમને ઉપર બોક્સ તરીકે આપ્યું હશે કાચું સર્વે ને નીચે હવાલા આપ્યા હશે. તો જેટલા પણ નીચે હવાલા છે તે ઉપરની જે વિગત પર અસર કરતા હોય ત્યાં હવાલા નંબર આપણે આપીને ટિક કરીશું. પછી છે નંબર ત્રણ. આપણે કાચા સરવૈયાની એક જ અસર આપવાની છે અને યાદ રાખજો હવાલાની ઓછામાં ઓછી બે અસર અથવા તો બે થી વધુ અસર આપવાની હોય છે. મોટે ભાગે જે કાચું સરવૈયાની એક જ અસર હોય અને હવાલાની બે અસર હોય, કેટલાક હવાલા એવા હોય કે જેની ચાર અસર પણ આવશે, પણ મોસ્ટ ઓફ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કાચા સરવૈયાની એક અસર અને હવાલાની બે કે તેથી વધુ અસર આપવાની હોય છે. નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો આ શોર્ટકટ ટિપ્સ છે, બરાબર યાદ રાખજો. ચૂકવવાનો બાકી ખર્ચ હોય કે મળવાની બાકી આવક હોય, ઇન શોર્ટ જો વિદ્યાર્થી મિત્રો બાકી શબ્દ દેખાય તમને હવાલામાં, બાકી કોઈ ખર્ચ કે આવક બાકી શબ્દ દેખાય તો હંમેશા શું કરી દેવું, પ્લસ કરી દેવું. આની કરતા એકદમ વિરોધી ટિપ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો બરાબર સમજી લેજો અને આની નોંધ પણ એકાઉન્ટ ની નોટબુકમાં કરી દેજો. અગાઉથી ચૂકવેલ ખર્ચ અને અગાઉથી મળેલ આવક, વિદ્યાર્થી મિત્રો બંનેમાં કોમન છે અગાઉ શબ્દ. જ્યારે પણ દાખલામાં તમને અગાઉ શબ્દ દેખાય છે હંમેશા શું કરો, માઇનસ કરો. હવે વિદ્યાર્થી મિત્રો મેં હમણાં વાત કરી કે તમને હવાલાની ઓછામાં ઓછી બે અસર આપી, તો આની જે બે અસર કઈ રીતે આપવાની. નંબર સાત નો હવાલો છું, જો તમે પ્લસ કર્યું હોય તો બીજી અસર સેમ સાઈડ આપવાની અને જો તમે માઇનસ કર્યું હોય તો બીજી અસર સાઈડ ચેન્જ આપવાની. હવે અમુક વિદ્યાર્થી મિત્રો સહજ એવો પ્રશ્ન થાય, સર આ પ્લસ હોય તો સેમ સાઈડ, માઇનસ હોય તો સાઈડ ચેન્જ, કઈ ખબર નથી પડતી. વિદ્યાર્થી મિત્રો આની પછીના વિડીયોમાં હું એક્ઝામ્પલ નંબર સિક્સ કરાવવાનો છે, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોશું ત્યારે ટિપ્સ તમને ખરેખર કામ લાગવાની છે. પ્લસ હોય તો સેમ સાઈડ શું કહેવાય અને માઇનસ હોય તો સાઈડ ચેન્જ શું કહેવાય એ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આવશે ત્યારે સમજ પડશે. પણ આ ટિપ્સ એકવાર યાદ રાખજો, પ્લસ સેમ સાઈડ, માઇનસ સાઈડ ચેન્જ. હવે છે નંબર નવ.
વિદ્યાર્થી મિત્રો ખાસ વિચારમાં પ્લસ માઇનસ થાય તો દેવાધારમાં પ્લસ માઇનસ થાય લાસ્ટ ટાઈમ અને ટિપ્સ એન્ડ ટ્રિક દ્વારા મેં બધી જ બાબતો સમજાવી છે વેચાણ અંગેની એવી સેમ ટુ સેમ નંબર 10 ની વાત કરીએ જો ખરીદીમાં પ્લસ માઇનસ થાય તો શેમાં પ્લસ માઇનસ થાય લેણદારમાં પ્લસ માઇનસ થાય કઈ રીતે થાય એની સમજૂતી મેં લાસ્ટ વિડીયોમાં આપી છે અને એની શોર્ટકટ ટિપ્સ પણ આપી છે એ ખાસ લખી લેજો જેથી કરીને ખરીદ અને વેચાણના તમામ તમામ હવાલા તમે ઇઝીલી સોલ્વ કરી શકો હવે આપણે જોઈએ મુદ્દા નંબર 11 જ્યારે પણ તમને કાચા સર્વેમાં તારીખ કે ટકાવારી આપી દે વિદ્યાર્થી મિત્રો તમે બોક્સની અંદર કોઈ પ્રકારની તારીખ કે ટકાવારી આપે તો તમારે એને ગુપ્ત હવાલો સમજવો જેની બે અસર આપવાની છે એટલે કાચું સરવૈયું હોય આપણે એવું જરૂરી નથી એક જ અસર આપવાની પણ કેટલી વાર તારીખ કે ટકાવારી આપે તેને ગુપ્ત હવાલો સમજવાનો જેની આપણે બે થી વધુ અસર પણ આપવાની થાય છે પણ યાદ રાખજો બે વિગત પર આ નિયમ લાગુ નથી પડતો શરૂનો સ્ટોક ને આખરના સ્ટોક સિવાયની આ વિગતો કામ લાગશે આપણે જ્યારે જોશું એક્ઝામ્પલ ત્યારે તમને વધારે સમજ પડશે હવે વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક એક્ઝામ્પલમાં હવાલો આવશે આવશે અને આવશે જ આખરના સ્ટોકનો હવાલો એના વગર એક્ઝામ્પલ નહીં હોય તો આખરના સ્ટોક વિશે સમજી લઈએ ટિપ્સ એન્ડ ટ્રિક છે બરાબર યાદ રાખજો અને તમારા એકાઉન્ટની નોટબુકમાં એકવાર નોંધ પણ કરી લેજો આખરનો સ્ટોક તો આખરનો સ્ટોક ક્યાં આવે તો બે રીતે હવાલા પૂછાય છે એનું એક તો તમને કાચા સર્વેમાં આપે ત્યારે અને બીજું હવાલામાં આપે ત્યારે હમણાં જ મેં વાત કરી કાચા સર્વેમાં તો એક જ અસર આપવાની અને હવાલામાં હોય તો બે અસર આપવાની કાચા સર્વેમાં આપે તો એક જ જગ્યાએ અસર આપવાની એક જ જગ્યાએ ક્યાં એ પણ ફક્ત એક જ અસર આપવાની પાકા સર્વૈયામાં મિલ્ક લેના પર આપણો સ્ટોક મિલકત છે એટલે મિલ્ક લેના પર અસર આપવાની પરંતુ જો હવાલામાં આપી હોય તો આ એક અસર તો આપણને આ સિવાયની પણ બીજી અસર આપવાની જો હવાલામાં આપે તો બે અસર હોય છે એક અસરની વાત કરીએ વેપાર ખાતાની જમા બાજુ પર જ્યારે આપણે નમૂનો જો શરૂનો સ્ટોક ઉધાર પર હોય તો આખરનો સ્ટોક જમા પર આવે પણ અને બીજી અસર જે રીતે હમણાં જોયું તેમ પાકા સર્વૈયામાં મિલ્ક લેના બાજુ આપવાની છે એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ ક્યારે એક જ અસર આપવાની અને ક્યારે બે અસર આપવાની જ્યારે તમને કાચા સર્વૈયામાં આખરનો સ્ટોક આપે તો એક જ અસર પાકા સર્વૈયામાં મિલ્ક લેના બાજુ પર અને હવાલામાં આપે ત્યારે આખરનો સ્ટોક હવાલો આપ્યો હોય ત્યારે વેપાર ખાતાની જમા પર અને પાકા સર્વૈયામાં મિલ્ક લેના બાજુ એટલે આખરનો સ્ટોક ખાસ અગત્યનો છે જે બધા દાખલામાં પૂછાય છે એટલે મેં અલગથી એની અલગથી એન્ટ્રી તમને સમજાવી છે વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખજો આ ઉપરાંત પણ કે આ હવાલામાં કેટલીક બાબતો અગત્યની છે જ્યારે પણ તમને અલગ અલગ કિંમત આપવામાં આવે એની બજાર કિંમત અને મૂળ કિંમત ત્યારે આખરના સ્ટોકમાં મૂળ કિંમત અને બજાર કિંમત બંનેમાંથી જે કિંમત ઓછી હોય તે ધ્યાનમાં લેવાની છે વિદ્યાર્થી મિત્રો ઓછી કિંમત પર ફોકસ કરવાનું છે એટલે ઓછી કિંમત હોય આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલમાં લખી દેવાની છે વધારે કિંમત આપણે ધ્યાનમાં લેવાની નથી વિદ્યાર્થી મિત્રો તમને આ જે વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ પડે તો લાઈક કરો તો સાથે શેર કરો આ વિડીયોને અપડેટ મળવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આ વિડીયોને અપડેટ મળતી રહે નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ સાથે મળશું વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કરાવવાનો છું કઈ રીતે દાખલો ગણવાનો સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી આપવાનો છું ગણતરીની સમજૂતી ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે સમજૂતી નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટર સાથે મળીશું ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ